आदरणीय वामदेव जी, वंदनीय संत वृंद, सच्चिदानंद सेवा ट्रस्ट ना बधा ट्रस्टी श्रीओ, लालजी भाई सेवा ट्रस्ट ना मुक्तानंद अन्न क्षेत्र सदाव्रत ना पण बधा ट्रस्टीओ, जेमनी उदार देणगी थी चाणसमामा एक नवी भव्य संस्थानो उदय थयो छे, एना बधा दाताश्रीओ, सच्चिदानंद योगाश्रमना बधा कार्यकर्ताश्रीओ, सज्जनो अने बहनो, तमे कदी विचार कर्यो લોકો સંન્યાસી કેમ થાય છે? તમે વિચાર નહીં કર્યો હોય, પણ મને યાદ છે અમેરિકામાં એક 4-5 વર્ષની છોકરીએ મને પૂછેલું, બનેલું એવું કે હું એમના ત્યાં ઉતરેલો, સવારે ટેબલ ઉપર ચા નાસ્તો કરવા બેઠા, એટલે એની મમ્મી હતી અને મને કહ્યું, મહારાજ આ છોકરીને મોઢે ના ચડાવશો, એક ખાસ વાત યાદ રાખજો, મોઢે તો કોઈને ના ચડાવશો, મોઢે ચડાવેલું માણસ માથું ફોડે, અને માથે પણ ના ચડાવશો, અને માથે ચડાવવા જ હોય તો ભગવાનને ચડાવજો, ભગવાન જેના માથે ચડે એના માથાનો ભાર હળવો કરી નાખે, અને માથાનો ભાર હળવો થાય તો જ શાંતિ મળે, ભાર હોય ને ધબધબતો સગડો હોય, 4 વેદ મોઢે કર્યા હોય તોય શાંતિ ના મળે, ભાર ભગવાન હળવો કરે, એટલે માથે ચડાવવો હોય તો ભગવાનને માથે ચડાવજો. મને કે બાપજી આ છોકરીને મોઢે ના ચડાવશો, બહુ બોલ 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 કરે છે, માથું ખાઈ જાય છે. તમે જોજો ગામમાં એવા ઘણા માણસો હોય છે જે માથું ખાવાનું જ કામ કરે છે. તમે ભાગ્યશાળી કે તમને એવા પડોશી ના મળ્યા, જો એવા પડોશી મળ્યા અને તમારું બારણું ઉઘડ્યું નહીં કે અંદર આવ્યા નહીં, અને જે રેડિયો ચાલુ કરે ચાલુ કરે ચાલુ કરે તમે કંટાળી જાઓ, પણ એ ના કંટાળે, બોલ 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 કરે, એ રેડિયોમાં ઓફ હોય જ નહીં, ઓન જ હોય, તમે થાકીને કંટાળીને કે બાપા બેસો હવે મારે દવાનો ટાઈમ થયો છે. મેં કહું હારું હારું. એક બીજો મુદ્દો યાદ રાખજો, આપણા જીવનમાં કેટલીક સ્વાભાવિક કુટેવો હોય છે, સંપર્કથી આવેલી કુટેવો હોય એને દૂર કરી શકાય, પણ સ્વભાવથી જન્મજાત જે કુટેવો આવી હોય ને એ દૂર ના કરી શકાય. એ સ્વાભાવિક જે કુટેવો છે એમાંની કેટલીક કુટેવો એવી છે કે તમે જ્યારે જુઓ ત્યારે તમારી જ વાતો કર્યા કરો, અને તમારી વાતો કરો એટલે આત્મશ્લાઘાની જ વાતો કર્યા કરો. જન્મજાત કુટેવો એક બીજી પણ હોય છે, તમે તમારી વાતો ના કરો પણ લોકોની વાતો કર્યા કરો, અને લોકોની વાતો કરો કર્યા કરો એટલે એના દોષ જ જોયા કરો, આ આવો છે આ આવો છે આ આવો છે આ આવો છે,
આખા ગામની ટપાલ તમારા આગળ ખાલી કરી નાખો. એટલે જે જન્મજાત સ્વાભાવિક દોષ હોય છે એ તો પચાવે જ છૂટવો છે, દૂર નથી કરી શકતા. ભાઈ હતા એની મોટલે ગયા, બેન હતી એ કઈ કામે લાગી ગઈ, હું મારા રૂમમાં ગયો અને બારણું બંધ કરીને કંઈક લખવા બેઠો. આ ટોપી હતી તમ બાજુમાં ઉતારીને મૂકેલી. થોડોક ટાઈમ થયો હશે ને પેલી છોકરી આખા બંગલાને આંટો મારીને બારી આમ ઊભી થઈ, માથું કાઢ્યું હતું. મેં આ તો આવી કીધું, આ તો બારણું બંધ કર્યું હતું ત્યાં તો આમ થઈને ચક્કર મારીને આવી. મેં ડોળા કાઢું ને હમણાં જતી રહેશે. એક વાત યાદ રાખજો, જો જીવન જીવવું હોય તો ડોળા કાઢતા પણ શીખજો. જો ડોળા કાઢતા નહીં આવડે તો ઘરમાં ટકા ના તણ થઈ જશો, અને દાંત કાઢતા શીખજો. પણ ક્યારે ડોળા કાઢવા અને ક્યારે દાંત કાઢવા એ પ્રકરણ પાછું સમજવું જોઈએ. દાંત કાઢવાના સમયે ડોળા કાઢો અને ડોળા કાઢવાના સમયે દાંત કાઢો તો તમે જીવન સમજી જ નથી શક્યા. એટલે મેં ડોળા કાઢ્યા એટલે એને દાંત કાઢ્યા. હવે કોઈ તમારા સામે દાંત કાઢે તો તમે કેટલા ટાઈમ ડોળો કાઢી શકો? એટલે પછી મેં એ દાંત કાઢ્યા. હવે આવી તો આવી, હવે શું થાય? હવે સમજી ગઈ ના આવકાર મળી ગયો, ઓકે થઈ ગયો છે. એટલે તરત જ એને મને પહેલો પ્રશ્ન પૂછ્યો, તમારા હેર ક્યાં ગયા? માથું મુંડન કરાવેલું ને એ માથામાં બાલ નહીં. એટલે એને પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમારા હેર ક્યાં ગયા? ઓહો, આટલા વર્ષ થયા, આટલા વર્ષથી ફરું છું, કોઈએ પૂછ્યું જ નથી કે તમારા હેર ક્યાં ગયા. અને આ 4 વર્ષની છોકરી પૂછે છે કે તમારા હેર ક્યાં ગયા. હવે હું એને સમજાવું પ્રયત્ન કરું, એના પહેલાં તો બીજો પ્રશ્ન પૂછ્યો, આ તમારા કપડાં ઓરેન્જ કેમ છે? હવે તમે કોઈ તો કદી પૂછ્યું નહીં કે આ કપડાં ઓરેન્જ કેમ છે. આમાં જિજ્ઞાસા છે, આ છોકરીમાં જિજ્ઞાસા છે અને તમારામાં જિજ્ઞાસા નથી. જે ચીલાચાલુ જીવન હોય એમાં જિજ્ઞાસા ના હોય, નવીનતા આવે તો જિજ્ઞાસા થાય. એટલામાં તો એની મમ્મી છે ને હાથમાં વેલણ લઈને આવી, ઊભી રહે કે આવીને તું પહોંચી ગઈ ને? ના, વેલણ રવા દે, તમારા કરતાં મને આ વધારે સારી લાગે છે, કંઈક પૂછે છે. અમારે ત્યાં ઋષિ છે એ સવારના પહોરમાં ભગવાનને પ્રાર્થના કરે છે, આમાયાંતુ બ્રહ્મચારીણ સ્વાહા, વિમાયાંતુ બ્રહ્મચારીણ સ્વાહા. હે ભગવાન, કોઈ પ્રશ્ન પૂછનારો મોકલ, કોઈ બ્રહ્મચારી મોકલ, મારી પાસે ખાણ છે ને ખાણમાં ઘણું ડટાયેલું છે, પણ કોઈ કોદાળી લઈને આવે તો ખોદીને કાઢે ને. જો કોઈ કોદાળી વાળો જ ના હોય, કોઈ પ્રશ્ન પૂછનારો જ ના હોય તો એ ડટાયેલું જ રહી જશે. માટે તું કોઈ મોકલ. રહેવા દે, એ પૂછે છે, બરાબર પૂછે છે. પણ મારે તમને પૂછવું છે કે તમને કદી આવી જિજ્ઞાસા થઈ? તમને કદી આવો પ્રશ્ન થયો ના થયો? કારણ કે રોજ જોયા કરે કે તો આવું હોય જ, બરાબર છે. આજે મારે તમને થોડી કંઈક વાત કહેવી છે, કારણ કે સ્વામીજીની તિથિ છે અને સ્વામીજીની પ્રતિમાનું આપણે અનાવરણ કર્યું છે, એટલે મારે થોડીક એ વાત તમને કહેવી છે. આપણે ત્યાં એક સંન્યાસ જીવન છે, સાધુ જીવન છે. આમ તો 4 આશ્રમો, પણ પછી 2 થઈ ગયા, ગ્રહસ્થ અને સંન્યાસ, ગ્રહસ્થ અને સાધુ. 2 બીજા કંઈ ખાસ રહ્યા નહીં, ચાલ્યા નહીં, પણ આ 2 રહ્યા. 2 કાચા પોચા રહ્યા, જેવા જોઈએ એવા ના રહ્યા, પણ 2 રહ્યા. એની થિયરી સમજવા જેવી છે. એની થિયરીનું મૂળ સમજો.
એની થિયરીનું મૂળ એ છે કે આખી જિંદગી રાગો ઉપર ચાલે છે, ગુણો ઉપર ચાલે છે, ગુણો ઉપર ચાલે છે. અને આ ગુણોમાં બે ગુણો બહુ પ્રબળ છે, બે ગુણો, એક રાગ અને એક છે એ વૈરાગ્ય. આ બે શબ્દો યાદ રાખજો. તમે જીવન જીવતા નથી, કોઈ તમને જીવાડે છે, તમારી તાકાત નહીં કે તમે એમાં કોઈ મોટો ફેરફાર કરી શકો. હમણાં થોડા દિવસ પહેલા મારે આશ્રમમાં એક ગઢવી આવ્યા, 70 વર્ષના ગઢવી, ડાયરો કરે અને આવ્યા. કંઈક થોડા ઓળખીતા હશે. હું તો બહાર ગયેલો, 2 દિવસે આવ્યો તો પછી જોયા, મળ્યા. મેં કહ્યું કેમ આવ્યા? મને કે હું આત્મહત્યા કરવા નીકળ્યો હતો, ઘરેથી નીકળ્યો હતો કે ઋષિકેશ જવું ને લક્ષ્મણ ઝુલા ઉપર ચડીને ભૂસકો મારું ને ગંગાજીમાં બેડો પાર. આત્મહત્યા કરવા? હા. પછી અહીં ક્યાંથી આવી ગયા? પછી કે ટિકિટ આ તરફની મળી ગઈ તો અહીં આવી ગયું. એક બીજો મુદ્દો યાદ રાખજો, જિંદગીમાં કેટલીક વાર તમારો પ્લાન કામ કરે છે અને કેટલીક વાર સંજોગ કામ કરે છે. તમારી પ્લાન પૂર્વકની જે જિંદગી જીવાઈ એ કેટલી રહી, અને સંજોગો એને ધકેલતા 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 તમને ક્યાં મૂકી દીધા. તમારે નતું કરવું એ કરવું પડ્યું, તમારે નતું જવું ત્યાં જવું પડ્યું, તમારે નતું બોલવું ત્યાં બોલવું પડ્યું. તમારી જીવનમાં જોજો તમારા કેટલાય પ્રસંગો એવા છે જે તમારી ઈચ્છાથી નથી થયા, સંજોગોએ કર્યા છે. અમે એને ઈશ્વર ઈચ્છા કહીએ છીએ, સંજોગોએ કર્યા છે. કેટલીક વાર આવા સંજોગો ઊભા થાય, અને એ સંજોગો જો કુદરતના પ્રેરણાથી થયા હોય તો એમાં તમારું ભલું હોય, એમાં તમારું કંઈ ને કંઈ કલ્યાણ હોય. કુદરતની પ્રેરણાથી થયા હોય તો મારે જવું તો લક્ષ્મણ ઝુલા આત્મહત્યા કરવા માટે, અને ટિકિટ મળી ગઈ આ તરફની તો હું અહીં આવી ગયો. સારું કીધું, ચાલો સારું થયું, આગળ તો ફલું થયું. પણ તમારે આત્મહત્યા કેમ કરવી પડે? હું તમને એક ખાસ વાત કહું છું, કાયરો કદી આત્મહત્યા નથી કરી શકતા. ખોટી વાત છે, આત્મહત્યા કરવું એ પણ કેટલું તમારા પાસે બળ હોય, મનોબળ હોય તો જ આત્મહત્યા થાય. રીબઈ રીબઈને મરી જાય. કોઈ ભિખારીને આત્મહત્યા કરતા જોયો? એને બેસાડી દો, બેસી જાઓ. કોઈ ભિખારી ઠંડીમાં મરી જાય, ભૂખે મરી જાય, પણ કોઈ ભિખારી આત્મહત્યા ના કરે, એની તાકાત નહીં, એનામાં એટલું મનોબળ નથી. અને એ પણ જોજો તમે, આત્મહત્યા હંમેશા ઉપરના લેવલના માણસો કરતા હોય છે, નીચેના લેવલના માણસો નથી કરતા હોતા. એટલે જે કોઈ આત્મહત્યા કરવા તરફ વળે એના ઉપર દયા રાખજો, એના ઉપર સહાનુભૂતિ રાખજો. અરે એને કેટલું દુઃખ પડ્યું હશે ત્યારે આ માણસ આ માર્ગે વળ્યો હશે, એમને એમ તો કોઈની ઈચ્છા ના થાય. અને સૌથી વધારે આત્મહત્યાઓ આબરૂના કારણે થતી હોય છે. આબરૂ જવાનો પ્રસંગ આવે એટલે મારા માણસથી જીવી જવાય, મરી જવું, મરી જવું, મરી જવું, શું મોઢું બતાવું, શું મોઢું બતાવું. સંભાવિતસ્ય ચાકીર્તિર મરણા દતિરિચ્યતે, ગીતા. એને કહો રહો, અહીં રહો. રહ્યા 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 70 દિવસ રહ્યા. કેટલા દિવસ? 70 દિવસ. મને કે મજા પડી ગઈ, મારું કે 2 કિલો વજન વધી ગયું. કેમ વજન વધ્યું ખબર છે? અમારે આશ્રમમાં રોજ લાડવા, તો તમારી ઈચ્છા હોય ને અનુભવ કરવો હોય તો આવી શકો છો, પણ લક્ષ્મણ ઝુલાનો પ્રોગ્રામ બનાવી ના આવતા. રોજ લાડવા,
વૃદ્ધાશ્રમ છે એટલે આજુબાજુ જમણવાર એમ તેમ થતો હોય એટલે પાટીદારોના ત્યાં હોય બે પત્ર વધે જ કજા આશ્રમમાં આપી આવે, વધે જ આશ્રમમાં આપી આવે. અહીં ઊંઝામાં જુઓ તો લાડવા જ લાડવા, દંતાલીમાં જુઓ તો એ લાડવા, કોબામાં ના આવે કારણ કે બધા અમદાવાદીઓ, કોબામાં કોઈ આ લાડવા વાડવા ના મોકલે. હો આજુબાજુ બધા અમદાવાદીઓ રહે ને, આપણા હોય તો એ ખાઈ જાય પાછા. હો ગામ ગામનું કામ કરતું હોય છે એટલે 2 કિલો કે વજન વધી ગયું બાપુ, મજા પડી ગઈ. તો કીધું હવે શું લક્ષ્મણ ઝુલા જવું, ના કે હવે તો મારે ઘેર જવું છે, હવે તો મારે ઘેર જવું છે. મેં કહ્યું ફોન તો કરો, તમે આટલા દિવસથી બહાર નીકળ્યા છો, ઘરમાં લોકો કેટલી ચિંતા કરતા હશે, કેટલા લોકોએ ખાવાનું છોડી દીધું હશે, કેટલા લોકોને ઊંઘ નહીં આવતી હોય, તો ઘરમાં ફોન તો કરો. તો મારા આગ્રહથી પછી ફોન કરાયો, એમની ઘરવાળીએ જ ઉપાડ્યો મને કે મહારાજ રાખજો એમને, હો રાખજો કે. ઓહો હવે આ બિચારો આત્મહત્યા ના કરે તો બીજું કરે. 17 દિવસે એ કહેતી નથી કે એને જલ્દી મોકલજો, એમ નથી કહેતી, એને કહેતી નથી કે જલ્દી મોકલજો, એમ રાખજો એમને કે રાખજો. મને કે જોયું આ હું ના કરતો તો તમે આ ફોન કર્યો ને, આટલા માટે તો હું આત્મહત્યા કરવા નીકળ્યો છું. આ માણસ જે આવ્યો ને એ સંજોગથી આવ્યો. મેં કહું હવે આવી ઘરવાળી પાસે જવું છે પાછું? મને કે ઘરવાળી માટે નથી જતો, પણ મારા છોકરાના છોકરા આવડા આવડા છે ને, એ મારા ખભા ઉપર ચડી જાય છે ને, દાદા દાદા કરે છે ને, એ મને બહુ યાદ આવ્યા છે. આંખમાં આંસુ આવી ગયા, આંખમાં મારા છોકરાના છોકરા મને બહુ યાદ આવ્યા છે. મેં પૂછાવ ત્યારે કેટલા કિસ્સાઓ સંજોગવશ થતા હોય છે, સંજોગ તમને એ તરફ. એ આ માણસને લક્ષ્મણ ઝુલાની જગ્યાએ અહીંયા લઈ આવ્યો એ પણ એક સંજોગ હતો. જો એ લક્ષ્મણ ઝુલા ગયો હોત તો ખબર નહીં શું શું થઈ ગયું હોત. એમ કેટલાક સંજોગો પણ થતા હોય છે. એટલે આપણે ત્યાં જીવનની 2 વ્યવસ્થાઓ બતાવી છે. પહેલી વ્યવસ્થા કુદરતી છે, રાગ મૂક્યો ભગવાને, રાગ મૂક્યો, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. લોકો સમજ્યા વિના રાગની નિંદા કરે છે. રાગ એ જરૂરી છે અને દ્વેષ પણ જરૂરી છે. મારું એક પુસ્તક છે, તમારી ઈચ્છા થાય તો વાંચજો, સ્ત્રી પુરુષોના સંબંધો અને કુદરતી આવેગો. કુદરતી આવેગો, એ આવેગોમાં મેં આ બતાવ્યું છે. આ માં છે એને બાળક ઉપર રાગ થાય છે એટલે ઉછરીને મોટું થાય છે. જો બાળક ઉપર રાગ ના થાય તો મૂકીને અડતી થાય, મારે ને તારે શું. કૂતરી એના બચ્ચા પાસેથી ખસતી નથી, ભૂખીન તરસી બેસી રહે છે, ગાય ખસતી નથી. તમે વાઇલ્ડ લાઈફ જોજો, હરણું છે એના બચ્ચા માટે આડું ફરી વરે છે પણ એના બચ્ચાનું રક્ષણ કરે, આ રાગ કરે છે. જો આ રાગ ના હોય તો છોકરું ઉછેરીને મોટું ના થાય. એવો જ પતિ ને પત્ની ઉપર ને પત્ની ને પતિ ઉપર રાગ હોય છે. રાગ છે તો જીવન છે. તમને પેઢીથી આવતા કલાક મોડું થયું, 2 કલાક મોડું થયું અને એ ઊંચી નીચી થઈ ગઈ છે, હજુ કેમ ના આવ્યા, હજુ કેમ ના આવ્યા, હજુ કેમ ના આવ્યા. પણ જો એ વીતરાગ થઈ જાય, આવે તો એ વાહ વાહ અને ના આવે તો સારા સંસાર મળી ગયો તમારો. અને પછી તમે આવો એ બેન ઘસઘસા ડૂબતા હોય, જમોતો હોય વાહ વાહ અને ના જમોતો હોય. અરે એ ભૂખી બેઠી છે, ભૂખી આમ બારીમાંથી બારણામાંથી જોયે, દૂરથી જોયે કે હા આવ્યા આવ્યા આવ્યા, ઊભી થઈને પાણી લાવે, આવકાર આપે, બેહાડે, તમને જમાડે ને પછી જમે. આ સંસાર છે, આ છે તો સુખ છે, આ ના હોય તો ક્યાંય સુખ નથી.
ઘણા એવા પગ ભેગા રહેતા હોય છે, જાણે બે મળદા ભેગા રહેતા હોય, બે મળદા, કોઈને કોઈના ઉપર રાગ જ નહીં. સંસારની બીકથી, સમાજના બીકથી ભેગું રહેવું પડે એવું એક બેને મને કહ્યું આફ્રિકામાં. મને કે મારે બે બાળકો છે, પતિ છે, બધું સારું છે, સુખી છીએ, પણ હજુ સુધી મારા મને મારા પતિને સ્વીકાર નથી કર્યા. એ માણસ મારે મારા મનથી સ્વીકૃત નથી થયો, તો હું નાટક કરું છું, બધું સંસારમાં જીવવું છે, એટલે બાપજી મારા ઉપર દયા કરો અને મને એવા આશીર્વાદ આપે આપો કે મને મારો પતિ વાલો લાગે, પ્રેમ થાય, પ્રેમ ઉભરાય એવા આશીર્વાદ આપો. એક ખાસ વાત યાદ રાખજો, પ્રેમ ઓછો થાય એવા આશીર્વાદ ના મગાવશો, પ્રેમ વધે એવા આશીર્વાદ માંગજો. પ્રેમ હશે તો જીવન છે, અને પ્રેમ સુકાઈ ગયો તો જીવન સુકાઈ ગયું, ખલાસ થઈ ગયું. એટલે એક રાગ ધારા છે અને આખા સંસારની ચાલે છે, આખા સંસારની. તમે કોઈના ઉપર કૃપા કરવા માટે લગ્ન કર્યા, પરણ્યા તો કેમ પરણ્યા? અત્યારે તો એટલી તકલીફ, અમારે ગામમાં 50 છોકરા એમને એમ બેઠા છે, હવે અહીં તો ખબર નહીં કેટલા બેઠા હશે, 30, 35, 40, 45, 50 વટાવી ગયા છે. એક છોકરો તો આવીને મને કે બાપુ ઝાડુ લગડા લગાવનારી હરિજન લાવી આપો, પણ મને લાવી આપો. પેલા પરમેશ્વરે અંદર એક તત્વ મૂક્યું છે, ઉંમર થતાની સાથે જ પત્ની જોઈએ, પત્ની જોઈએ, પત્ની જોઈએ, અને સ્ત્રીને પણ પતિ જોઈએ, પતિ જોઈએ, પતિ જોઈએ. પેલી પતિ વિના નથી રહી શકતી, ના પત્ની વિના નથી રહી શકતો. આ એક રાગ ધારા છે અને કુદરતી છે, પરમેશ્વરે બનાવેલી છે, એમાં આખી દુનિયા ચાલે છે, જીવ જંતુ માત્ર એમાં ચાલી રહ્યું છે. પણ માનવ જીવનમાં એક પેટા ધારા છે, એને વૈરાગ્ય ધારા કહે છે, અને વૈરાગ્ય ધારા એ રાહદારી રોડ નથી, આ રાગ દ્વારા છે એ રાહદારી રોડ છે, એના ઉપર આખી દુનિયા ચાલે છે. ઉપદેશ વિના, કોઈ ઉપદેશની જરૂર નહીં, ચાલ્યા કરે છે. ત્યારે વૈરાગ્ય ધારા શું છે ધ્યાન દેજો. વૈરાગ્ય ધારાના 3 નિમિત્ત છે. એક તો એ જન્મજાત હોય છે, એક વધારે પડતા દુઃખોથી હોય છે, અને એક આઘાતથી હોય છે. આ 3 નિમિત્તોમાંથી કોઈ એક નિમિત્ત બને તો આ જે રાગ દ્વારા રાગ ધારાનો જે પ્રવાહ ચાલે છે, ધસમસ 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 કરતી નદી વહી રહી છે, એમાંથી ફટ દઈને એક માણસ બાજુમાં નીકળી જાય છે. પણ આ 3માંથી એક નિમિત્ત, યા તો એના પૂર્વના કોઈ પ્રબળ કર્મો હોય અને એને જન્મતાની સાથે જ આ વૃત્તિ જાગે, એ વૃત્તિ જાગે તો એને કોઈ ગુરુની જરૂર નહીં, કોઈ ઉપદેશની જરૂર નહીં, એની મેળે એ તરફ વળી જવાનો છે. તમને ખબર હોય કે ના હોય, આપણે ત્યાં એક ગોસ્વામી કોમ છે ને, ગોસ્વામી સંન્યાસીઓમાંથી જ થયેલી છે, ગોસાઈ કે ગિરિપુરી ભારતી વગેરે વગેરે, અને મંદિર મહાદેવની પૂજા કરે ને રે ને, સારું, બરાબર સારું છે. હવે એમાં પાછા ખેતી કરે, નાને ખેતી પણ હોય, ખેતી પણ કરે. એમાં એક છોકરો, આ ઘટેલી ઘટના છે, કાલ્પનિક નથી, એક છોકરો જુવાન થયો, પરણાવાને લાયક થયો, પણ પરણવાનું નામ ના લે, નથી પરણવું, નથી પરણવું, નથી પરણવું. આખી દુનિયા પરણવું છે, પરણવું છે કરે છે, ના ના આ એમાંથી ભાગવા માંગે છે.
આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરે ને રાત્રે આવે, એની ભાભી અને જે કંઈ હોય એ ખવડાવે, પછી ચોકમાં ખાટલો ઢાળ્યો હોય એમાં જઈને સૂઈ જાય. પણ એની ભાભી બહુ ડાહી હતી, બહુ ડાહી હતી. આ બહેનો જો ખોટું ના લગાડે, ખોટું લગાડશો તો તમે ડાયા હો. ડાહી પત્ની મળવીને એનાથી મોટું કોઈ ભાગ્ય નથી. જો તમને ડાહી પત્ની મળી છે ને તો તમારે સ્વર્ગ તમારા ઘરમાં આવી ગયું છે. ઉપર સ્વર્ગ ભોગવવા જવાની જરૂર જ નથી. આ પીપી ક્યાં ગયા? આ પીપીને પૂછીજો. આ પીપીને હું પહેલાંય મળતો ને હમણાં મળું છું. આવે ઉતરેલા ચહેરો ઉતરેલો ઉતરેલો. મેં કહ્યું આ પીપી આટલા બધા ગમગીન કેમ રહે છે? કે એમના પત્ની ગુજરી ગયા, એમના પત્ની ગુજરી ગયા. ચાણક્યને લખવું પડ્યું, કાંતા વિયોગ સ્વજનાપમાન ઋણસ્ય શેષ કૃપણસ્ય વૃત્તિ વિધવા ચ કન્યા મૂર્ખસ્ય પુત્ર વિનાગ્નિનાશક પ્રદહંતિ કાયમ. ચાણક્ય વાંચ્યું, ચાણક્ય. આ છ ચીજો અગ્નિની માફક શરીરને બાળ્યા કરે. ભાઈ છ ચીજોમાં સૌથી પહેલું તત્વ મૂક્યું ને કાંતા વિયોગ. પત્ની શબ્દ ના રાખ્યો કારણ બધી પત્ની કાંતા ના હોય. બધી પત્નીઓ કઈ કા, એમાં કેટલીક કાળકા હોય, કેટલીક શિકોતર હોય, કેટલીક ચુડેલ હોય, કેટલીક વાઘણો હોય, બધી જાત જાતની હોય. પણ કોક હોય કાંતા વિયોગ, જેને બહુ સુખ આપ્યું, બહુ સુખ આપ્યું, એણે સુખ આપવા માટે જે પરણી, પોતાના સુખનો વિચાર જ ના કર્યો. હવે એવી પત્ની જો મરી જાય, બસ માણસ જીવતો બળ 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 બળ્યા જ કરશે. વિધુર થયેલો પુરુષ અડધો મરી જાય, વિધવા પત્ની અડધી ના મળે, એ વૈધવ્ય પાર કરી નાખે. બે છોકરા હોય તો બે છોકરાના આશરે એ પાર કરી દે, પણ વિધુર પુરુષને જીવન પાર કરવું બહુ અઘરું, બહુ અઘરું, બહુ કઠ. દિવસ જાય પણ રાત કેમ વિતાવવી? પેલી તો લોકોના આગળ જ એને આંસુ પાડે, આનાથી તો રડાય નહીં, કોઈ કોઈના આગળ આંસુ ના પડાય. એ તો એકલો જઈને રડે, રડ રડ કર્યા કરે. એટલે કાંતા વિયોગ સ્વજના અપમાન, પોતાના સ્વજને અપમાન કર્યું હોય. ઋણસ્ય શેષ, દેવું ભળ 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 થઈ રહ્યું છે, ભરી શકાતું નથી. કૃપણસ્ય વૃત્તિ, લોભિયા માણસના ત્યાં નોકરી કરે છે. વિધવા ચ કન્યા, ભર જુવાન છોકરી વિધવા થઈ છે. મૂર્ખસ્ય પુત્ર, ઊંધું ચાલનારો ઉલટું ચાલનારો છોકરો છે. વિના અગ્નિના શટ પ્રદહંતિ કાયમ, અગ્નિ વિના આ શરીર બળ 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 બાળ્યા જ કરે. એટલે પેલી ભાભી હતી ને એ ડાહી હતી, એને થયું આ મારો દિયર જુવાન થયો છે, આખી દુનિયા પરણવા પાછળ પડી છે ગાડી, અને આ પરણવાનું કેમ નથી નામ લેતો? શું થયું છે આને? મારે ચોકી કરવા દે, જાણવા દે. રાત્રે સૂતો એમ પેલી ભાભી એના રૂમમાં આમ જોયા કરે કે શું કરે છે. રાતના દસ પહેલાં તો લોકો બહુ વહેલા સૂઈ જતા, લાઈટ નહીં, અંધારું થઈ જાય, સોપો પડી જાય. 11 વાગ્યા એટલે પેલો દિયર ઉઠ્યો. દિયર ઉઠ્યો, જઈને એક પૂરો લઈ આવ્યો, પોતાની પથારીમાં પૂરો ગોઠવ્યો અને એના ઉપર ચાદર ઢાંકી દીધી, એટલે માણસ સૂતો હોય એવું લાગે. અને પછી નીકળી ગયો. નીકળી ગયો એટલે પેલી ભાભીએ એના ભાઈને જગાડ્યો, જાઓ જાઓ, આ તમારો ભાઈ કંઈક જાય છે. ક્યાં જાય છે, શું છે, પાછળ પાછળ જાઓ. એક બીજો મુદ્દો યાદ રાખજો, સંસારની સામાન્ય વૃત્તિ નેગેટિવ દ્રષ્ટિ હોય છે, કંઈક ખોટું કરવા જતો હશે, કંઈક ખોટું. સારું સારું તો એને નજરે ચડે જ નહીં.
તમે મંદિરે જતા હોય ને તો જાણે કોઈ જાય પીઠામાં જતો હશે, એટલે એનો ભય છુપાતો 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 પાછળ દૂર 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 ચાલ્યા કરે. પેલા નદીના પેલા કિનારે એક મહારાજ રહે બાવાજી, અને બાવાજી એક તારો લઈને રામ રમ રામ રમ ભજન ગાયા કરે. આ ત્યાં પહોંચી ગયો, પગે લાગ્યો, પગે પડ્યો, એક તારો લીધો ને આખી રાત ભજન લલકાર્યા. આ એક તારામાં બહુ શક્તિ છે, બહુ શક્તિ છે, પણ લોકો એનો અર્થ નથી સમજ્યા. તમે સિતાર જુઓ, વીણા જુઓ, સારંગી જુઓ, એમાં ઘણા તાર હોય, એના ઘણા તાર હોય હોય ને, અને જો એમાંથી સારો સૂર કાઢવો હોય તો એ બધા તાર મેળવવા પડે. જો બધા તાર મળેલા ના હોય તો દોદરો અવાજ બિલકુલ ખરાબ નીકળે, તમે કંટાળી જાઓ, થાકી જાઓ. અને બધા તાર મેળવવા બહુ અઘરું કામ છે. એ બધા તાર મેળવવા પછી બધાના કાન રાખ્યા હોય, આમ મચેડે, આમ તું તું, આમ મચેડે, આમ મચેડે, આમ મચેડે, એમ કરતાં કરતાં પછી બરાબર મળે ને પછી સારંગી જામે. ઘરમાં પણ એવું જ છે, ઘરમાં પણ બધા ઘણા તાર ભેગા થયા હોય ને, પણ જો તાર મળ્યા તો ઘર જામ્યું, અને તાર ના મળ્યા તો ઘરની ફજેતી સમજવાની. પણ મળે તો ક્યારે મળે, એક કાન મચેડનારો રાખજો, એક કાન મચેડનારો વડીલ હોવો જોઈએ. આમ કરે, ઢીલો કરે, ટાઈટ કરે, ઢીલો કરે, ટાઈટ કરે, તો જ બધા તાર મળે. એમને એમ પોતાની મેળે બધા તાર ના મળે. પણ આ એક તારો એવો છે કે એક જ છે, બધા ઘણા તાર નથી, એટલે એને મેળવવાની બહુ જરૂર નહીં, એટલે એને એક તારો કહે છે. એકાકી વિચરે જતી કુમારિયા ઇવ કંકણમ, દત્તાત્રેય દત્ત ભગવાન. જો યતિને યતિપણું રાખવું હોય, જો યતિને ભજનમાં જીવન ગાળવું હોય તો એકલો રહે. એકાકી વિચરે યતિ કુમારિયા ઇવ કંકણમ. પેલી કુમારી ખાંડણીઓ ખાંડતી હતી અને ચૂડીઓ ખણખણ 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 થતી હતી, બધી કાઢીને એક રાખીને ખણખણાટ બંધ થઈ ગયો. દત્તે ગુરુ કર્યા કે તું મારો ગુરુ, તું મારો ગુરુ. જ્યાં ટોળું ભેગું થયું નહીં કે ત્યાં વિખવાદ તો થવાનો જ છે. સાધુ ચલે ને જમાત, અમારે ત્યાં એક કહેવત છે, સાધુઓની જમાત ના હોય. અત્યારે સાધુઓની જમાત ચાલે, સારામાં સારી ચાલે. મહારાષ્ટ્ર તરફથી આવે, એક ભાડાનો હાથી લઈ આવે, અને બધા બીબા ઢાળ એક સરખા, એક સરખા 15-20 હોય, અને પટેલને જ પકડવાના, બીજાને પકડીને શું કામ છે. આપણે બધી શેરડીમાં રસ ના હોય, જે શેરડીમાં રસ હોય એને જ પકડવાનો. કુમારિયા ઇવ કંકણમ, એક તારામાં આખી રાત રમઝટ બોલી ગઈ. અને આ ભજનો, જૂના ભજનો એટલી ઊંચી કક્ષાએ લખાયેલા છે, એના જો અર્થ સમજતા આવડે તો. પરોડિયું થયું ને પછી એ પાછો આવ્યો, પેલો ભાઈએ પાછળ સંતાતો સંતાતો આવ્યો, પાછો આવીને પેલો પૂળો મૂકી દીધો ને હતો ત્યાં સુઈ ગયો. સવાર થયું ને ઉઠ્યો ને બળદ જોડ્યા ખેતર જવા માટે, એટલે મોટો ભાઈ હતો એ પગમાં પડી ગયો. બસ 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 હવે નહીં. તે ઘણા દિવસ હાથેડું ચલાવ્યું, તે ઘણા દિવસ કાળી મજૂરી કરી, હવે નહીં હવે નહીં. અમે તને ઓળખી ન શક્યા, નજીકના માણસને નથી ઓળખી શકાતો. નજીકના માણસને ઓળખે તો બેડો પાર થઈ જાય. એ જ માણસ પછી પેલી મઢીમાં જઈને બેસી ગયો,
અને જે એને રમઝટ મચાવી, જે રમઝટ આજે એના ભજનો ચાલે છે, ભૂતનાથ ચરણે ભણે અખૈયો, એ અખૈ બગર, ભૂતનાથ ચરણે ભણે અખૈયો, આ કોને આને આ સંસ્કાર નાખ્યા? કેટલીક વાતો તમારી જન્મજાત હોય છે, તમને જન્મથી જ અમુક સંસ્કારો મળેલા હોય છે, અને લાખ પ્રયત્ન કરો તો એ ખેંચી ખેંચીને સંસ્કારો એ તરફ લઈ જતા હોય છે. એટલે એક આ વૃત્તિ હોય છે, કેટલાકને આવું હોય છે, તો કેટલાકને બહુ દુઃખથી હોય છે, દુઃખ બહુ પડે, દુઃખ 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 ને દુઃખ. નરેન્દ્રને બહુ દુઃખ પડ્યા, જેને આપણે વિવેકાનંદ કહીએ છીએ, એ પહેલા નરેન્દ્ર હતો, વકીલનો દીકરો, વકીલ બહુ સારા પણ બહુ ઉદાર, અને જે બહુ ઉદાર હોય ને એ વારસદારો માટે દેવું મૂકીને મરી જાય, જે પોતાની ઓકાત કરતા વધારે ઉદારતા બતાવે એ વારસદારો માટે કરોડો ના મૂકી જાય, દેવું મૂકી જાય. કરોડો કોણ મૂકી જાય? જે મક્ખી ચૂસો હોય, ચમડી છૂટે પણ દમડી ન છૂટે એ ઢગલો મૂકી જાય. અને આ ખાસ વાત યાદ રાખજો, આવા ચમડી વાળા જે છે એમની દમડીઓ એમના વારસદારો ઉડાવતા હોય છે. પેલા એ તો વાપર્યો નહીં પૈસો, અને આમના હાથમાં આવ્યો નહીં, હોળી થઈ નહીં, ભડકા થયા નહીં, 5-10-15 વર્ષમાં જુઓ તો બધું ધૂળ ધાણી કરી નાખે, ઘરમાં કશું ના રહેવા દે, બધું ઉડાડીને ફના ફાતિયા કરી નાખે. અમારે સંસ્કૃતમાં એક બહુ સુંદર સૂક્તિ છે, પુત્ર સુપુત્ર સ્યાત તદપી ન ધનમ ન સંચિતવ્યમ. જો પુત્ર સુપુત્ર હોય તો પણ એના માટે ધન ભેગું ના કરશો, કેમ? એ તો પેદા કરી લેશે, સુપુત્ર છે. તમારા છોકરા હવે કઈ ભીખ માંગવાના નથી, તમારા કરતા વધારે કમાવાના છે. પુત્ર સુપુત્ર સ્યાત તદપી ધનમ ન સંચિતવ્યમ, એમના માટે ધન ભેગું ના કરશો, એ એમની મેળે પેદા કરી લેશે. અને ખાસ વાત તમને કહું છું, પોતાનું પેદા કરેલું જે ધન છે ને એનો જે આનંદ છે એ જુદો છે, અને વારસામાં મળેલું હોય કે લુચ્ચાઈ કરીને કોઈનું પડેલા પડાવેલું હોય એ ધનમાં એવો આનંદ ના આવે જે તમે તમારી જાતે પેદા કર્યું હોય એમાં. પુત્ર કુપુત્ર સ્યાત તદપી ધનમ ન સંચિતવ્યમ, પણ કદાચ પુત્ર કુપુત્ર હોય તો પણ ધન ભેગું નહીં કરવાનું, કારણ કે એ જ ધન તમને નરકે નાખશે, તમારું જ ધન તમને નરકે લઈ જશે. એટલે સુપુત્ર હોય તોય નથી ભેગું કરવું, અને કુપુત્ર હોય તોય નથી ભેગું કરવું. જે ઉદાર માણસો છે એને જ્યારે જુઓ ત્યારે એના ઘરે મહેમાનો આવતા હોય, આ લઈ જાઓ, આ લઈ જાઓ, આ લઈ જાઓ, 25 રૂપિયા આપજો, 50 રૂપિયા આપજો, ફલાણું આપજો, એ કોઈને પાછા જ ના કાઢે. એટલે બાપ જ્યારે મર્યા ત્યારે ઘરમાં પૈસોય નહીં, દેવું મૂકીને મર્યા, દેવું મૂકીને મર્યા. અને માં વિધવા, ખાનદાન ઘરની વિધવા, કરવું શું? ત્યારે બહુ ગરીબી, અને બંગાળ તો આજે પણ ગરીબ, બંગાળ એટલે ગરીબ, 2 દિવસના ઉપવાસ થાય, 3 દિવસના ઉપવાસ થાય, ઘરમાં કશું ખાવાનું નહીં. બીએ પાસ કરી, એ જમાનામાં બીએ પાસ થયા, નોકરી ના મળે, ધંધો ના મળે, જીવવું કેવી રીતે? એના એક કાકા, અને કાકા છે ને રોજ રામકૃષ્ણની સેવામાં જાય, સત્સંગમાં જાય. આ તમને જે લાભ મળ્યો છે ને, આ લાભ મળ્યો છે, આ લાભ મળ્યો છે, રોજ જાય. અને આ નરેન્દ્રને કહે, તું ચાલ મારી સાથે, દઈ હું નથી માનતો, હું ભગવાનમાં નથી માનતો. આ ભગવાન, આવો ભગવાન, કેટલા માણસો ભૂખે મરે છે,
કેટલી વિધવાઓ, કેટલી ત્યક્તાઓ, કેટલા અનાથ બાળકો, ક્યાં છે દયાનો સાગર? એ તો તમે ખોટે ખોટી વાતો કરો છો. પણ કાકા બે ચાર પાંચ દિવસ થાય ને આગ્રહ કરે, આગ્રહ કરે, આગ્રહ કરે. એમ કરતા કરતા એક દિવસ તૈયાર થઈ ગયો, હું આવું ખરો, પણ એક શરતે આવું, તમારા મહારાજને પગે નહીં લાવવું. મહારાજ પ્રત્યે એમને એને એલર્જી થઈ ગયેલી. ઘણાને થાય, એમાં એમના એમાં એકલો એમનો જ દોષ નહીં, અમારા દોષ એટલા જ છે કે અમને લોકો, મને તો નવાઈ લાગે કે આ લોકો પગે કેમ લાગે છે. અમારે ત્યાં તો રામપાલ જ રામપાલ છે. આ તો સારું છે કે તમે બધા એટલે હું આવીશ કરો, પણ પગે નહીં લાગુ. કા હા ના લાગજે, તું આવતો ખરો. એ દૂર બધા બેઠેલા ને સૌના છેડો દૂર એકાંતમાં બેઠો. હું તમને એક ભલામણ કરું છું, કોઈ સભામાં જાઓ ને મોડા પડો તો પાછળ બેસી જાઓ. બધાના માથા ચીરતા ચીરતા કદી આગળ ના આવો, એ અસભ્યતા કહેવાય. જ્યાં પાછળ જગ્યા મળે ત્યાં બેસી જવાનું, કોઈને ડિસ્ટર્બ નહીં કરવાનું. અને કોઈ સભામાં જાઓ વચ્ચે ઉઠીને જવાય નહીં, એને વોકઆઉટ કહેવાય. વોકઆઉટ એક પ્રકારનું અપમાન કહેવાય. હવે આ ભાઈ એવા છે કે આવીને બેસે આગળ, પાંચ દસ મિનિટ બેઠા ના બેઠા ને ઊભા થઈને ભાયા ચાલતા હતા, પણ આગળ શું કામ બેઠા? તમને ખબર છે કે મારે છેઠ સુધી બેસાય એવું નથી, તો ભાઈ પાછળ બેસવાનું જાઓ તો કોઈને ખબરય ના પડે, એટલે સૌથી પાછળ બેઠા. સભા પૂરી થઈ, રામકૃષ્ણ બોલે એટલે તન્મય થઈને બોલે, ધાડ 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 ધાડ. તમને આમ ફિટ થયા કરે, લાગ્યા જ કરે, આ તો મારી જ વાત છે, આ તો મારી જ વાત છે, એમ તમને અનુભવ થયા કરે. એક પટેલ મને એકવાર એક કથામાં મને કે મહારાજ, રોજ હું જ હાથમાં આવું છું. મેં કહું કેમ? ના 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 કે રોજ તમે મારી જ કથા કરો છો. મેં કહું તમને તો હું ઓળખતોય નથી. ના રે ના, શું ઓળખતા નથી, બધી મારી મારા ઘરની ઝીણામાં ઝીણી વાતો તમે લઈ આવો છો. આ પેલો જોઈતો બેઠો છે એની વાત કરો ને. જે કથા જે પ્રવચન તમને ઘટે જ નહીં એને સાંભળીને શું કરવાના હતા? તમને ઘટવું જ જોઈએ. અને અમારે સાધુ સંતો તો એમ કે બંધ બેસતી પાઘડી પહેરવાની મનાઈ છે, તો હું કહું પહેરવાની છૂટ છે. જો તમને બંધ બેસતી આવતી હોય તો પહેરો, ખુશીથી પહેરો અને દર્પણમાં જુઓ કે કેવા દેખાવ છો. કથા પૂરી થઈ, રામકૃષ્ણ વાણી વિરામ લીધો, કાકા ઊભા થયા. નરેન્દ્ર તન્મય થઈને બેઠેલો છે. ચાલ બેટા, ચાલ્યો. બીજા દિવસે કહ્યું મારે આવવું છે, હવે કહેવું ના પડ્યું ચાલે એમ, મારે આવવું છે. તમને ખબર નથી આ સત્સંગ પણ એક વ્યસન છે. જેમ દારૂનું વ્યસન છે, અફીણનું વ્યસન છે, ગાંજાનું વ્યસન છે, એમ આ સત્સંગ પણ વ્યસન છે. એક વાર જો આ સત્સંગનું વ્યસન લાગે ને પછી એના વિના રહેવાય જ નહીં. ક્યાં જઈએ, ક્યાં જઈએ, ક્યાં જઈએ, ભૂખ્યા તરસ્યા જઈને પણ કલાક અડધો કલાક સાંભળે તો હાશ શાંતિ થાય. એટલે અહીંયા ચાસમાં આશ્રમ બાંધ્યો, એટલે જ ગામમાં પણ મુક્તાનંદ આશ્રમ બાંધ્યો. બેનો ભેગી થઈ ને કંઈક સારી વાતો કરે, સત્સંગ કરે, એટલા માટે. બીજા દિવસે તૈયાર થઈ ગયો, ત્રીજા દિવસે તૈયાર થઈ ગયો, ચોથા દિવસે તૈયાર થઈ ગયો. પછી જઈને પગે લાગ્યો, કહેવું ના પડ્યું કોને, પગે લાગ્યો. અને નાસ્તિક જ્યારે પગે લાગે ત્યારે એ ખરો પગે લાગે. બાકીના તો બધા કેવા ખબર છે, નમણ નમણ મેં ફેરે દગલબાજ દોડા નમે ચિત્તા ચોર કમાન.
નાસ્તિક નું માથું જયારે નમે એટલે સમજવાનો બેડો પાર થઈ ગયો. અને પછી રામકૃષ્ણ પૂછ્યું, નરેન નરેન તું બહુ મોડો પડ્યો, બહુ મોડો પડ્યો. કેટલા દિવસથી હું તારી રાહ જોતો હતો, તું ક્યાં હતો? સમજો ને કે આ માણસ શું કહે છે, આ માણસ મારી રાહ કેમ જોતા હોય? કૃષ્ણ અર્જુનની રાહ જુએ છે. નરેને કહ્યું, મહારાજ મને બીજી કોઈ વાતમાં રસ નથી, મને એક જ રસ છે કે મને 25 રૂપિયાની નોકરી અપાવી દો. આ તમારા ઓળખીતા શેઠિયાઓ આવે છે ને એમને કહો મને 25 રૂપિયા મહિને પગાર બહુ થયો, 25 રૂપિયાની નોકરી અપાવી દો. મારી માં ભૂખી છે, હું માનું પેટ નથી ભરી શકતો, બીજો કોઈ ધર્મ મારી આગળ નથી, માનું પેટ ભરવું એ જ મારો ધર્મ છે. અને રામકૃષ્ણે કહ્યું, નરેન એમાં મને શું કહે છે, જાને માને જઈને કહેને, કાલીને કાલીને કહેને, એ તો તને બધું આપશે. અને નરેન્દ્ર જ્યારે કાલી માતાની આગળ જઈને ઊભો રહ્યો, આંખ બંધ કરી, આંખ બંધ કરતાની સાથે જ એક નવું ચિત્ર ઊભું થઈ ગયું. જાણે કાલી પ્રગટ થઈ હોય ને કહેતી હોય કે નરેન્દ્ર તારે 25 રૂપિયાની મહેતાગીરી કરવી છે, આ ગટરના કીડા જો ખદબદ 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 થઈ રહ્યા છે, કેટલા જન્મ્યા ને કેટલા મરી ગયા, કેટલા મહેતાજીઓ જાડા ચશ્મા પહેરી પહેરીને નામાં લખતા લખતા મરી ગયા, ત્યારે આવો મહેતા થવો છે? મારે તને લાખોનો ઉદ્ધારક કરવો છે, મારે તને હજારોનો ઉદ્ધારક કરવો છે. અને જો તારે લાખોનો ઉદ્ધારક થવું હોય તો નિભાડામાં પકવું જ પડે. નિભાડામાં પાક્યા વિના માટલું પાકું ના થાય. હું તને નિભાડામાં પકવી રહી છું, બોલ મહેતા થવું છે? અને નરેન્દ્રને કે નહીં, મારે નોકરી નથી જોઈતી, મારે નોકરી નથી જોઈતી. પાછા આવ્યા અને ગુરુને કહ્યું, બસ 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 બસ, હવે જિંદગીમાં કદી નોકરી નહીં માગું, કદી નોકરી નહીં માગું. પેલા એ ઉપરથી કોઈ ઘટના ઘટાડી છે કે રચના કરી છે કે તારે આ થવું છે. અને એક બીજો મુદ્દો યાદ રાખજો, જન્મ ક્ષમતા જન્મજાત હોય છે. તમે જન્મ્યા ત્યારથી તમારામાં અંબાણી થવાની ક્ષમતા, અંબાણી પેદા ના કરાય, કાળિદાસ થવાની ક્ષમતા જન્મજાત હોય છે. વાલ્મીકિ વશિષ્ઠ કણાદ કપિલ જન્મજાત હોય છે. આમ તેમ આડાઅવળા ફરીને થાવ પણ એ જન્મજાત હોય છે. તમે લાખ પ્રયત્ન કરીને અંબાણી થઈ શકો? તાકાત છે કોઈની? ગંજ બજારમાં વેપારી થઈ શકો? જો જીરું આવ્યું તો વાહવા, જો ગયું તો પછી ઘર ભેગા. આ તો તમારી લિમિટ આટલી છે, એથી વધારે નહીં, એથી વધારે નહીં. પેલો 40 વર્ષમાં ક્યાંથી ક્યાં કૂદકો માર્યો? દુનિયાના 10 શ્રીમંતોમાં નામ ગણાય છે એ શ્રીમંત, એ એમને એમ નથી થવાતો. એટલે બહુ દુઃખો પડે અને દુઃખમાંથી વૈરાગ્ય થાય. સર્વમ દુઃખમ 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 સર્વમ દુઃખમ દુઃખમ દુઃખમ. છોકરી લગ્ન કરીને બહુ મોટો અરમાન લઈ તમારો ટાઈમ તો નથી બગાડતો ને? પાછું ભલું પૂછો કે બહુ મોટો અરમાન થઈને ગવારા ગંઠીને સાસરે જાય અને પહેલા જ દિવસે ખબર પડે કે આ સાસરું નથી, આ તો કસાઈખાનું છે. હવે આ કસાઈખાનામાં જીવન જીવવું કેવી રીતે? બાપે તો જોયું બહુ બંગલો મોટો છે, ગાડીઓ મોટી છે, બધું જોયું, પણ એ ના જોયું કે અંદર બેઠેલો માણસ કસાઈ છે, એ ના જોયું. હવે છોકરીના આંસુ પાડવાનો પાર નથી. હવે એ દુઃખની મારી જે સંસારમાંથી ભાગે તો એને દુઃખ વૈરાગ્ય કહેવાય. એ દુઃખમાંથી વૈરાગ્ય, બાકી બધાને ના થાય, ઘણા દુઃખી થઈને મરી જાય પણ વૈરાગ્ય ના થાય. અને ત્રીજો વૈરાગ્ય છે એ આઘાત લાગે, આઘાત લાગે. મોટા માણસોને વધારે આઘાત લાગતો હોય છે, નાના માણસોને ઓછો લાગે. નાના માણસોને બહુ આઘાત ના લાગે,
કોઈ પાનવાળાએ આત્મહત્યા કરી, પાનવાળો દેવું કાઢે તો કેટલું કેટલું થાય, 2-5 હજાર 10 હજારનું થાય, અને ગંજ બજારનો કોઈ મોટો વેપારી હોય તો કરોડોમાં લોકોને નબળાઈ નાખે, એ તો ના. હવે તો લોકો એવા હોશિયાર થયા છે કે બીજાને નબળાવવાના અને આપણે ચોખ્ખા રહેવાના, પહેલા આવું નહોતું. મોટું જેમ તમારું જીવન મોટું ને એમ આઘાત મોટો, નાના જીવનમાં નાનો આઘાત હોય ને એને રૂઝ આવી જાય. ભરતોરીને આઘાત લાગ્યો, આઘાત લાગ્યો, એવો આઘાત લાગ્યો, પિંગલા 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 સિવાય કંઈ જીવન જ નથી. જો જીવન છે તો પિંગલા એ જ જીવન છે. અને એક દિવસ આખી બધી વર્તુળમાં ખ્યાલ આવી ગયો. બ્રાહ્મણ હતો ને તપસ્વી, તપ કરતા 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 મહાદેવ પ્રસન્ન થયા. મહાદેવે કહ્યું, લે બેટા ફળ આપું છું, જા અમર થઈ જઈશ, આ ફળ ખાઈશ તો અમર થઈ જઈશ. બ્રાહ્મણે વિચાર કર્યો કે હું અમર થઈને શું કરવાનો હતો, ગામમાં કોઈ સામાન્ય માણસ અમર થઈ જાય તેને શું કરશો, કોઈ હજારો લાખોનો ઉદ્ધાર કરનારાને અમર કરો તો એ કોઈનું ભલું કરે. એને સદબુદ્ધિ સૂજી. એક ખાસ વાત યાદ રાખજો, શક્તિ આવે ને સદબુદ્ધિ ભેગી લાવે તો બેડો પાર છે, પણ શક્તિ આવે ને સદબુદ્ધિ ના આવે તો અહંકાર આવે. કારણ કે શક્તિ કદી અહંકાર વિનાની હોય જ નહીં. જેટલી શક્તિ વધારે એટલો અહંકાર વધારે, ધામ ધામ પગ પછાડે. એને થયું, એના કરતા આ રાજા, હા હા હા, લાખોનો ઉદ્ધાર કરનારો રાજા, આ ફળ હું રાજાને આપું ને રાજા અમર થાય તો પ્રજાનો બેડો પાર થઈ જાય. જઈને ભર્તુહરિને ફળ આપ્યું. કથા તમે જાણો છો, આ તમે ફળ ખાજો, અમર થઈ જશો, આખી પ્રજાનો બેડો પાર કરી નાખશો. ગઈ ભાઈ, બ્રાહ્મણ તો ગયો, પણ રાજાએ વિચાર કર્યો કે હું અમર થઈ જઉં અને મારી પિંગળા, પિંગળા વિના જીવાય કેવી રીતે, પિંગળા જ મારું જીવન છે, એના કરતાં હું જીવું અમર થઉં એના કરતાં પિંગળાને અમર કરવા દો ને. એટલે એણે જઈને પિંગળાને આપ્યું, એટલે તું અમર થઈ જા, તું અમર થઈ જા. જુઓ આ યાદ રાખજો, રાગ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે એનું નામ મોહ કહેવાય, અને મોહ હંમેશા આંધળો હોય, ધૃતરાષ્ટ્ર હોય, એને આંખો ના હોય. તું આ અમર ફળ ખાઈ જજે. એ પિંગલાએ લઈને મૂક્યું, નહીં સોરી, રાણીએ જઈને પિંગળાએ લઈને મૂક્યું. પછી એણે વિચાર કર્યો કે હું અમર થઈ જઉં અને મારો પ્રેમી છે એ તો અશ્વપાળ છે, ઘોડા ચરાવનારો, ઘોડા રાખનારો, તો એના વિના હું કેવી રીતે જીવી શકું. એણે એને આપ્યું, અશ્વપાળને આપ્યું, અને અશ્વપાળે વિચાર કર્યો કે ઓહો હો હો હો, આ જિંદગી આખી ઘોડા તગડક તગડક કરી કરીને કાઢી અને હું મરી જઉં, એના કરતાં જે ગામની ગુણિકા છે એને હું આપું તો એ અમર રહે, મારે એના સાથે પ્રેમ છે. એને આપ્યું, ગામની વેશ્યાને આપ્યું. હવે વેશ્યા વિચાર કરે છે કે હું તો આખી જિંદગી બરબાદ કરી દીધી, કેટલાના જીવન બરબાદ કર્યા, એના કરતાં આ ફળ હું રાજાને આપું, રાજા અમર થઈ જાય. એ ફરીને પાછું રાજા પાસે ફળ આવ્યું. રાજાએ વિચારે, આ ફળ તારા પાસે કે, ના ના એ નહીં, તમે ના ના બોલ, સાચું બોલ, આ ફળ આવ્યું ક્યાંથી? એણે કહી દીધું, મને અશ્વપાળે આપ્યું છે. અને પછી પિંગળાને પૂછ્યું, પેલું ફળ તે ખાધું? આવ ખાધું કે ખાધું? પછી બતાવ્યું, જો આ ફળને આઘાત લાગ્યો, તમારા હાથમાં ક્યાંથી આવ્યું? આખી જિંદગી એક બાંધી મુઠ્ઠી છે, બાંધી મુઠ્ઠી, ભગવાન જ બાંધી મુઠ્ઠી રાખે, જો ખુલી ગઈ તો કોડી નહીં. અને એને એટલો આઘાત લાગ્યો, એટલો આઘાત લાગ્યો, અને એને વૈરાગ્ય નીતિશતકનો પહેલો શ્લોક લખ્યો,
यां चिंतयामि सततं मयि सा विरक्ता साप्यन्नमिच्छति जनो जनोऽन्यशक्ता अस्मत्कृते च परितुष्यति काचिदन्या दिक्तां च तं च मदनं च इमां च मां च। हमने पांचे ने धिक्कार छे, रात दिवस पिंगला 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 करो छो, अने पिंगला अश्वपाल 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 करे छे, अने अश्वपाल ना नसीब फूट्या के आ राजा नी राणी एने वरी छे, एने पड़ती मूकीने पेली गुणिका साथे एनु ध्यान करे छे, अने गुणिका ए जुओ ए पाछी लाइन फळ मने आपे छे, दिक्ताम च तम च मदनं च इमां च मान च। बाणु लाख માળવાનો ધણીને રાજપાટ છોડીને નીકળી ગયો, ચાલી નીકળ્યો। આ વૈરાગ્ય છે, આ આઘાત વૈરાગ્ય છે। કોને કઈ જાતનો વૈરાગ્ય થયો એ તો પોતે જ જાણે, પણ એક આઘાતમાંથી પણ થતો હોય છે। ત્યારે આ માર્ગ જરા જુદો ફંટાયો, હવે આ માર્ગ કરવું શું, આ માર્ગ કરવું શું। જે રાગ પેલો હતો એ રાગમાં અનુ ઉપસર્ગ જોડી દો તો એમાંથી અનુરાગ ઊભો થાય, અનુરાગ। સમજો વાતને, રાગ સંસારમાં હોય, અનુરાગ પરમેશ્વરમાં હોય। રાગ થયા પછી નવો રાગ થયો, અને પછી તો એણે જે શતકો લખ્યા છે, જે શતકો લખ્યા છે, શિવ શિવ શિવે તી પ્રલપથા, હું ક્યારે એવો દિવસ આવશે કે જંગલમાં બેઠો બેઠો શિવજીનું ધ્યાન કરતો હો। તમે વૈરાગ્ય શતક ને નીતિ શતક મેં લખેલા છે, તમે જોજો વાંચજો, તમને એમ થશે કે આટલા મોટા માણસને આટલો મોટો આઘાત લાગ્યો, અને એ આઘાતે આખે જીવનમાં પલટો કરી નાખ્યો। આ રીતે સંન્યાસ થતો હોય છે। હજુ થોડીક વાત કહેવી છે, કહું કે પૂરું કરું? અમારે ત્યાં સંન્યાસના ચાર રૂપ થઈ ગયા। એક બહુ પ્રાચીન કાળનો સંન્યાસ, એક શ્રમણ કાળનો સંન્યાસ, એક આધુનિક સંન્યાસ, અને એક ગીતાનો સંન્યાસ। સંન્યાસ ખરા, પણ એના ચાર રૂપ થઈ ગયા। બહુ પ્રાચીન કાળનો સંન્યાસ હતો 75 વર્ષનો, માણસને 75 વર્ષ થાય પછી બધું છોડીને જાય, નદી કિનારે રહે, કોઈ ઝાડ નીચે પાંજરું રાખે, એમાં 5 ઘરની ભિક્ષા લાવે, નદીમાં જબોળે, 5 ગ્લાસ ખાય, 3 દિવસથી વધારે રહેવાનું નહીં, પછી બીજે ફર્યા કરે। આ સંન્યાસ ચાલ્યો નહીં, કારણ કે વ્યવહારિક નહોતો। 75 વર્ષે દાંત પડી જાય, બેરો થાય, મોતિયો આવે। હવે આવા માણસને તમે ઘરમાંથી કાઢો, અહીં 75 વર્ષના જે હોય એને સંન્યાસ લેવો છે? કોના પાપ જાગ્યા હોય તો સંન્યાસ? એ 75 વર્ષે તો એની છોકરાની વહુ કે એની વહુ હોય એને પોચો પોચો શીરો કરી આપે, બાપા 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 કરતા હોય, સરસ મજાના પલંગમાં સૂતા હોય, એ જીવન એને જીવવાનું હોય। હવે એની કઈ કઈ તું જા, મચ્છર ને ચાંચર ને વીંછી ને સાપ એ બધાના વચ્ચે એ ચાલ્યું નહીં, વ્યવહારિક નહોતો। એટલે પછી શ્રમણોનો સંન્યાસ આવ્યો। શ્રમણોએ શું કર્યું કે 75 વર્ષ નહીં, નાની ઉંમરથી સંન્યાસ આપી દો, 15, 20, 18, 20, 22, 5 વર્ષનો છોકરો, 10 વર્ષનો છોકરો આપી દો, ટોળે ટોળા ઊભો કરી દો। યદ હરે એવ વિરજેત, તદ હરે એવ પ્રવ્રજેત, ગૃહાદવા વનાદવા, એટલે બધાને છૂટ આપી દીધી, અને એમાં પછી જુવાન સંન્યાસીઓ થયા, અને ટોળે ટોળા થયા, એટલા ટોળા કે આખો દેશ સંન્યાસીઓનો દેશ થઈ ગયો। એટલા દલાઈ લામાના પોટાલા મહેલમાં 18,000 ભિક્ષુઓ રહે, કેટલા? 18,000। પંચેન લામાના મઠમાં 11,000 રહે, 3,000થી ઓછા તો કંઈ હોય જ નહીં, જ્યાં જુઓ ત્યાં। એનું પરિણામ એ આવ્યું કે ચાઇના જ્યારે ચડી આવ્યું ત્યારે હામો થનાર કોઈ નહીં। આ 18,000 જો બંદૂકધારી હોત, તલવારધારી હોત, શસ્ત્રધારી હોત તો ચાઇના
ના સામે થયા હોત, બધા ભિક્ષુઓ થઈ ગયા, બધા નિવૃત્તિ માર્ગી, બધા જ નિર્વાણમાં લાગી ગયા, સોલ્જરો ના થયા. એની અસર ભારતમાં પણ થઈ, અને ભારતમાં તો તમે જુઓ છો આજે. આ બીજો, ત્રીજો સંન્યાસ જે છે એ વિવેકાનંદનો છે. વિવેકાનંદ અમેરિકા ગયા, અમેરિકામાં પ્રવચનો કર્યા, અમેરિકા ઉપર છાપ નાખી, અને અમેરિકાથી પોતે પણ પ્રભાવિત થયા, અને અહીં પાછા આવ્યા. બે વાર ગયા અને બે વાર પાછા આવ્યા. ત્યારે એમણે નિયો સંન્યાસ કર્યો. નિયો સંન્યાસ, જુવાન જુવાન છોકરાઓને સંન્યાસ બનાવ્યા આપ્યો, પણ કહ્યું જો પલાઠી વાળીને બેસવાનું નથી, હોસ્પિટલમાં જાઓ, દર્દીઓના કફ ઉપાડો, દર્દીઓના મળમૂત્ર ઉપાડો, તમારે સેવા કરવાની છે, ભગવાન સેવાના દ્વારા મળવાનો છે. એટલે મારું એક સૂત્ર યાદ રાખજો તમને, યોગી થવા કરતાં ઉપયોગી થવું વધારે સારું છે. માનો કે તમે યોગી થયા, થયા લો માની લીધું, માન થયા, પાંચ દસ મિનિટ, અડધો કલાક, કલાક તમારું ધ્યાન લાગે છે, બધું માન્યું, પણ તમે ઉપયોગી કેટલા છો? જે સમાજમાં જીવો છો એ સમાજ તો દુઃખમાં ભળભળભળ બળી રહ્યો છે, એના માટે કંઈ ઉપયોગી થાઓ. એટલે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, અને જ્યાં જુઓ ત્યાં સેવા 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 સેવા. આ તૃતીય સંન્યાસ છે. અને ચોથો સંન્યાસ જે છે એ ગીતાનો છે. ગીતામાં ત્રણ ચાર વાર સંન્યાસનું પ્રકરણ આવ્યું છે, ત્રણ ચાર વાર. કર્મ સંન્યાસ યોગ, સંન્યાસમ કર્મણામ કૃષ્ણ, પુનઃ યોગ કર્મ સંસસી યચ્છે એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતિન પંડિતા. તમે ગીતાને જોજો. અર્જુન સંન્યાસી થવા માગે છે, હું યુદ્ધ નહીં કરું, ભિક્ષા માગીશ, પણ પેલો સંન્યાસ, ભિક્ષા માગનારો. કૃષ્ણ એને કહે છે એ સંન્યાસ નહીં, હું કહું એ સંન્યાસ. અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ નિર ન ચાક્રિય. જે કર્મની આસક્તિ રાખ્યા વિના, કર્મફળની અપેક્ષા રાખ્યા વિના જે નિયતમ કર્મ કરે છે એ સંન્યાસી છે, એ યોગી છે. અર્જુન આ છઠ્ઠો અધ્યાય, 18મા અધ્યાયમાં ફરી પાછું આ પ્રકરણ લીધું. એટલે આ ગીતાનો સંન્યાસ છે. કૃષ્ણ સંન્યાસી છે, અને અર્જુન પણ સંન્યાસી છે, અને જનક રાજા પણ સંન્યાસી છે, પણ એ ભિક્ષા માગનારા સંન્યાસી નથી, એ ભિક્ષા આપનારા સંન્યાસી છે. જનક રાજા રાજ ચલાવે છે અને છતાં સંન્યાસી છે, અનાસક્ત. કૃષ્ણ યુદ્ધ કરે છે, કરાવે છે, અને છતાં સંન્યાસી છે. અર્જુન યુદ્ધ કરે છે, કરાવે છે, અને છતાં સંન્યાસી છે. આપણા જગતગુરુ, હું એમને જગતગુરુ કહેતો, અને બહુ ખુશ થતા મને કે આ જગતગુરુ થવા માટે લોકો કેટલા કેટલા ખર્ચા કરે છે, ત્યારે જગતગુરુ થવાય છે, અને તમે મને વગર પૈસે જગતગુરુ બનાવી દીધો. એ જગતગુરુ એ પહેલા છે ને, પેલા સંન્યાસી હતા. આ તો હું તમને આજે વાત કહું છું, ખાનગીમાં હો, કહેવાય નહીં પણ ખાનગીમાં કહું છું. મેં એમને પૂછ્યું કે તમે આખો દિવસ શું કરો છો? મને કે હું ભોંયરામાં રહું છું. છે ને ભોંયરું, ભોંયરું છે ને. પણ મેં કીધું ભોંયરામાં કરો છો શું? તો કે ભોંયરામાં ઊંઘું છું એમ કે. મને કહ્યું ભાઈ ભોંયરામાં ઊંઘવું હોય તો પછી બહાર ઊંઘતા હોય તો? મને કે બહાર ઊંઘીએ તો કોઈ દર્શન કરવા ના આવે. હું નથી પૂજાતો, મારું ભોંયરું પૂજાય છે. આ એમના શબ્દો છે. હું નથી પૂજાતો, મારું ભોંયરું પૂજાય છે. પછી છોડી દીધું, મારા સંપર્કમાં આવ્યા ને પછી છોડી દીધું. મને કહ્યું ઘણા વર્ષો મેં બરબાદ કરી નાખ્યા, ઘણા
આ તમારા સંપર્કમાં આવ્યા પછી મને થયું, મેં ઘણા વર્ષો બગાડી નાખ્યા, પછી તો ઘણું બદલાઈ ગયું, ઘણું બદલાઈ ગયું. સહજ સમાધિ ભલી ને સાધો, સહજ સમાધિ ભલી. ધ્યાન કરવું એના કરતાં ધ્યાનથી કામ કરવું વધારે ઉત્તમ છે. તમે રસોઈ બનાવો ધ્યાનથી, તમે ડ્રાઇવિંગ કરો ધ્યાનથી, તમે પ્લેન ચલાવો ધ્યાનથી, તમે પેઢી ચલાવો ધ્યાનથી, એ વધારે ઉત્તમ છે. એટલે આ એક એમના જીવનમાં પણ આ પરિવર્તન આવેલું, ટર્ન પોઈન્ટ આવેલો. પછી તો એ મારા મય થઈ ગયેલા, મારે મારા માટે કંઈ કહેવું ના જોઈએ, મારા મય થઈ ગયેલા. નામે એક જ પાછું, ટોપીએ પહેરે ને જબ્બોય પહેરે એટલે દેખાય સરખા. આ રીતે એમના જીવનમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું. કોઈ દૈવ યોગ સમજો કે જે કંઈ સમજો, કોઈના માટે કશું કહી ન શકાય. કાલે મારું શું થશે, તમારું શું થશે, કોઈનું શું થશે, કોઈ અહંકાર ન કરાય, રામ રાખે એમ રહેવાનું. છેલ્લા 5-7 વર્ષ જરા મગજમાં ઇફેક્ટ થઈ, કંઈ તકલીફ થઈ, અને એ તકલીફ ઘણી થઈ. 3-4 મહિના મારે આશ્રમમાં રહ્યા, થોડી શુશ્રુષા કરી, આ કર્યું તે કર્યું, પણ એની અસર છેક સુધી રહી. પણ જે હોય તે, આને હું સાચા સંન્યાસી કહું છું. એટલા માટે એમણે કદી લોકો પાસે પૈસો માગ્યો નહીં, કદી પૈસો માગ્યો નહીં. કથા કરે, ભાગવત કરે, ફલાણું કરે, આ કરે, તે કરે, પણ એનો કોઈ ચાર્જ નહીં. અત્યારે તો બધા ચાર્જ થાય છે ને, ચાર્જ થાય છે, અને ચાર્જમાં પાછી ગડબડ થાય છે. મારા એક ઓળખીતા હતા એવા ભાગવતકાર, અત્યારે તો બિચારાની બહુ દુર્દશા છે. પહેલા ચાર્જ નક્કી કરે, 60% તમારા અને 40% મારા, જે ચડાવો આવે એમાં 60% તમારે લેવા. પેલા કે ખાઈટ તો આ આમાં ક્યાં આપણે મૂડી રોકાણ કરવાનું. અને 2-3-4 દિવસ થાય અને એમ લાગે કે સારું, આ તો પૈસા વધારે આવવા માંડ્યા છે. પછી રિસાય પાછા, હું પછી રિસાય, હવે નહીં કરું કથા, હવે નહીં, હવે શું ફિયાસ્કો કરશું. માંડ જેમ તેમ કરીને મનાવે, પછી 40-50 કરી નાખે. આ હું ઘટેલી ઘટના કહું છું, એક કાલ્પનિક નથી કહેતો. આ માણસે કદી એક પૈસાનો ચાર્જ ના લીધો કોઈની પાસે નહીં. આવે તોય વાહવા, અને ના આવે તોય સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, ખીચ લિયાસો રગત બરાબર, ગોરખ બોલે બાની. એ સહજ જીવન જીવતા રહ્યા, અને જે કંઈ આવ્યું ને પછી તો આપતા રહ્યા. જ્યાં જાય ત્યાં કંઈ નું કંઈ આપ્યા જ કરે, આપ્યા જ કરે, આપ્યા જ કરે. કારણ કે મને થોડીક એવી ટેવ છે, એટલે એ પણ કે સારું છે, આપવા દો, આપવા દો. એટલે એ એકદમ નિષ્પ્રિય રહ્યા અને ત્યાગમય જીવન રહ્યા. પૈસાની બાબતમાં કદી કોઈ લોભ લાલચ રાખ્યો નહીં, ના એમના પૂર્વના પરિવારજનો સાથે કોઈ લોભ આશ્રમ રાખ્યો. અમારે સાધુઓમાં અત્યારે એક બહુ મોટો રોગ ઊભો થયો છે, તરત જ પૂર્વાશ્રમી સાથે સંબંધ જોડાઈ દેવાનો. જે આવે એ બધું ઘર ભેગું, જે આવે એ બધું ઘર ભેગું. ઘર ભેગું થાય તો પછી અહીં શું રહે? એ માણસે કદી પૂર્વાશ્રમ સાથે કોઈ આવે, મળે, દર્શન કરીને ચાલ્યા જાય. આ એક મોટો ત્યાગ હતો આવા ઘણા. અને એક મોટો ગુણ એનામાં હતો, બગડેલા સંબંધોને પણ એ સુધારી લે. સંબંધ બગડે કદાચ, તો પણ એ પોતે હાથ જોડે, આમ હાથ જોડીને પણ સુધારી લે. મારા સ્વભાવના ઘણા દોષો છે, એમાંનો એક દોષ છે ઉગ્રતા. કોઈ કોઈ વાર દુર્વાસા જેવો ઉગ્ર થઈ જાઉં, તો એ સુધારી લે, હાથ જોડીને સુધારી લે. આજે મને યાદ આવે, આ માણસ ખરેખર તો પહેલાં મારે જવાનું હતું, એની જગ્યાએ એ પહેલો ગયો. હું એના કરતાં ઉંમરમાં મોટો, એટલે મારે 84 વર્ષ થયા મને, મારે જવાનું હતું. પણ હવે હરિ ઈચ્છા
પણ મારે બધા સત્સંગી ભાઈ બહેનોને ચાણસમાના મંડળને, ચાણસમાની પ્રજાને અને એમની સાથે જેમણે આખું જીવન કાઢ્યું એ ચાર પાંચ છ સાત વિધવા બહેનોને ધન્યવાદ આપવા જોઈએ. આ કાંતાબેન, મણિબેન વગેરે વગેરે, પેલા એક દિવાળી બેન હતા, બધા એને માસી માસી કહેતા. આ લોકોએ એ જીવ્યા ત્યાં સુધી એટલી સેવા કરી, એટલી સેવા કરી, એટલી સેવા કરી એને કાઢી મૂકી. પણ જ્યારે એ દેવ થયા અને આશ્રમનું નાવડું હલક ડોલક થવા માંડ્યું, કારણ કે જ્યારે નેતા બદલાય ત્યારે ગાડી પાટો બદલે ત્યારે ખડખડાટ થાય, ત્યારે આ બહેનોએ અડીખમ ઊભા રહીને આશ્રમને સાચવી લીધો. આ મનુભાઈ, આ બચુભાઈ, આ બહેનોએ એ વિપત્તિ સમયમાં, વિકટ સમયમાં કોઈની કશી પરવા કર્યા વિના આશ્રમને સાચવી લીધો. મારે એ બધાને ખૂબ, એટલે મેં શાલો ઉડાડી છે. જીવતાનો સંબંધ તો બધા રાખે, પણ મર્યા પછીનો સંબંધ રાખે એ જ ખરો સંબંધ કહેવાય. એટલે સજ્જનો અને ચાણસમાની પ્રજાએ આટલું મોટું બહુમાન આપ્યું, એમનું સ્મૃતિ મંદિર બનાવ્યું, પ્રતિમા મૂકી, ટ્રસ્ટીઓએ હળીમળીને ભેગા થઈને ખર્ચો ઉપાડ્યો. આ બધાને જેટલા ધન્યવાદ આપીએ એટલા થોડા છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું આ આશ્રમ હંમેશા હંમેશા ધધકતો રહે, એટલે ફળતો ફૂલતો રહે, અહીંયા સત્સંગ ચાલતો રહે, બહેનો ભાઈઓ આવે, સત્સંગ કરે, સારા સારા સાધુઓને બોલાવે, રાખે અને એ પ્રવૃત્તિ ચાલુ રાખે. અને કદાચ હવે આજે ટીવીના જમાનામાં આ પ્રવૃત્તિ ઓછી થઈ હોય તો, અને થઈ જ છે, તો પછી આશ્રમને માનવતા તરફ વાળે, કોઈ માનવતાની પ્રવૃત્તિમાં એને જોડી દે. એવું માનવતાના કામ અમે એમ, ત્યાં અન્નક્ષેત્ર તો ચાલે જ છે. કાલે એક ગાંડો આવેલો, પછી ચાર વાગે બીજો આવવાનો હતો, પણ આવ્યો કે નહીં ખબર નહીં, મને ખબર ના પડી. આવ્યો તો ગાંડાને તાબડો ઉડાડ્યો, ગાંડો એટલે ગાંડો. ક્યારે હું એવો થઈ જાઉં કે કોઈ ખબર નહીં, કંઈ કોઈની કોઈ ગેરંટી નહીં. એટલે એ રીતે એ આશ્રમ ફળે ફૂલે વિકસે અને સૌ શ્રદ્ધા, નાગડાવાસના માણસો, કુંટ્રાસીના માણસો, બીજા બધા ગામના માણસો રાતના ઉજાગરા કરીને આવે અને આ આશ્રમને બરાબર ચેતનવંતો રાખવા માટે તન મન ધનથી અર્પિત થાય. એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિ ઓમ.